હવે નજર કરીએ પ્રાદેશિક સમાચારો પર. તો ગુજરાતમાં અનેક હિન્દુ પરિવારો લાંબા ગાળાના વિઝા પર કચ્છમાં વસવાટ કરે છે. નાગરિકતાના અભાવે અનેક મુશ્કેલીઓ વેઠતા હિન્દુ પરિવારો હવે ભારતીય નાગરિકતા મળશે. લોકસભા તથા રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ પસાર થઈ ગયા બાદ કચ્છ જિલ્લામાં રહેતા પાક નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. उसमें सब कुछ फ़ायदा होगा. बिल्कुल ठीक ठाक बिल है और गवर्नमेंट ने एक बहुत अच्छा काम किया है, अच्छा स्टेप उठाया है और हमें कभी उम्मीद है. और इन्होंने हम नागरिक जो है माइग्रेटेड आदमी हैं उनकी दिल जीत ली है और हम खुश हैं और आने वाले भी इसमें खुश होंगे क्योंकि इन्होंने काफ़ी फैसिलिटी कर दी है. इससे पहले ऐसे कहीं कभी नहीं हुआ जो इन गवर्नमेंट ने, भाजपा गवर्नमेंट और श्री नरेंद्र भाई मोदी साहब ने जो ये काम किया है और अमित शाह साहब ने काम किया है, इससे पहले किसी ने ऐसा काम नहीं किया. और हमें कभी उम्मीद है कि बाकी भी थोड़े जो प्रॉब्लम रहे होंगे वो फिर हम जो है उनके पास पेश करेंगे और हम उम्मीद करते हैं कि हमारे सब मसले हल हो जाएंगे. હું એ જ પરિવારોમાંથી જે પરિવારો પાકિસ્તાનથી આવેલા છે અને અમને થોડા વર્ષો પહેલાં અમને નાગરિકતા મળી છે, પણ એ સમસ્યાથી પસાર થઈને આવેલા છે એટલે અમને એ વાતનો દુઃખ હતો. અને આજે જે કાલે સિટીઝન અમેન્ડમેન્ટ બિલ પાસ થયો છે એ ખુશીમાં આજે અમે દિવાળી મનાવી છે. ભુજનો જ્યુબિલી ગ્રાઉન્ડ છે, ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે, મીઠાઈ બાંટી છે, ફટાકા ફોડ્યા છે અને તમને બધાને